विद्यार्थी मित्रों, हूँ चिराग जीवाणी आप सबनु ऑनलाइन एजुकेशन सिस्टम में हार्दिक स्वागत है। आज आप खास अगत्यनी रीत भागाकार की रीत शीखवाना छे, जे बोर्ड की परीक्षा की अंदर एक मार्क की अंदर त्रण गुण में एक प्रश्न त्रण गुण की अंदर पूछाय छे। तो जो भागाकार की रीत अथवा तो शेष प्रमेय की रीत જે તમે ધોરણ 9 ની અંદર શીખી જ ગયા છો, ઇના ઈ રીતનું પાછો પુનરાવર્તન કરવાનું છે કે કોઈ એક બહુપદી એપી હોય અને ભાજ્યતમ બહુપદી કોઈ સંખ્યાનો આપણે ભાગાકાર કરતા હોય એ જ રીતે આપણે બહુપદીનો અહીંયા ભાગાકાર કરવાનો છે। તો તમારી પાસે ચાર પ્રકારની બહુપદી મળી, એટલે કે તમે ભાગાકાર કરો છો તો ભાગાકારની અંદર અંદર જે હોય જેના ભાગ પાડવાના હોય એને ગુજરાતીમાં આપણે ભાજ્ય કહીએ છીએ, જેના વડે ભાગ પાડવાના હોય એને ભાજક કહીએ છીએ, ઉપર જે જવાબ આવે એને ભાગફળ કહીએ છીએ અને સાદુરૂપ આપતા જે જવાબ આવે છે એને શું કહીએ છીએ શેષ। તો અહીંયા એવું જ છે કે જે જેના ભાગ પાડવાના છે એને p ઓફ x એટલે કે ભાજ્ય બહુપદી કહેવામાં આવે છે। જેના વડે ભાગ પાડવાના છે એટલે કે g ઓફ x એને કહેવાય ભાજક બહુપદી। ઉપર જે જવાબ આવશે એને કહેવાય q ઓફ x એટલે કે ભાગફળ બહુપદી, અને નીચે જે જવાબ મળે છે એને કીધે છે r ઓફ x એટલે કે શેષ બહુપદી। તો હંમેશા યાદ રાખવાનું કે તમારે ભાગફળ એટલે કે ભાજ્ય બહુપદી બનાવવી હોય તો શું થાય, ભાજક અને ભાગફળનો ગુણાકાર થાય અને શેષને શું કરવું પડે, ઉમેરવું પડે। દાખલા તરીકે તમારી પાસે 25 ભાગ્યા 3 છે, તો 3 એકા 3 3 2 6 એટલે કે 3 8 ને 24 અને શેષ વેધી 1, તો 25 ના કેવી રીતે લેવું પડે, તો કે 8 3 24 અને પ્લસ 1, તો આ 25 એટલે જેના ભાગ પાડવાના છે ભાજ્ય, આ 3 એટલે કે જેના વડે ભાગ પાડવાના છે ભાજક, આ 8 એટલે ભાગફળ અને આ 1 એટલે શેષ। તો અહીંયા આવું જ રીતે બને કે ભાજ્ય બહુપદી બરાબર ભાજક ગુણ્યા ભાગફળ અને પ્લસ શેષ થશે આ રીતે। તો સિમ્પલ છે, તો ભાજ્ય એટલે કે p ઓફ x એના બરાબર g ઓફ x ગુણ્યા q ઓફ x અને પ્લસ r ઓફ x। હંમેશા ભાજક બહુપદીની ઘાત શેષ બહુપદી કરતા મોટી હોય। આ શેષની જ્યાં સુધી નાની આની આની ઘાત કરતા, એટલે કે માની લ્યો અહીં x વર્ગ હોય તો આ ક્યાં આવે, કાં તો ચલની ઘાત x હોવી જોઈએ ને અથવા તો શું આવે, અચળ પદ આવે, એટલે કે આની ઘાત રહી શેષની ઘાત ચલ ભાજક બહુપદી કરતા કેવી હોય, નાની હોય, તો કે g ઓફ x ની ઘાત રહી એટલે કે g ઓફ x રહ્યા r ઓફ x કરતા કેવા થવા જોઈએ, મોટા થવા જોઈએ, કાં તો શેષ શેષ બહુપદી 0 હોય અથવા તો બહુપદી સ્વરૂપે મળે, અને જે ભાજક બહુપદી કરતા નાની કેવી હોય, નાની હોય। આટલું આવડે એટલે આ ભાગાકારની રીત આપણને આવડી જાય, જ્યાં ભાજી એટલે કે તમારી જે મોટી રકમ છે p ઓફ x અહીંયા લેવામાં આવે છે, જેના વડે ભાગ પાડવાના છે એને કહીએ g ઓફ x, એ બહાર લેવામાં આવે છે, ભાગ હરતો જવાનો, ઉપર જે આવે એને q ઓફ x અને નીચે જે જવાબ આવે એને r ઓફ x। ભાગફળ
ભાગાકાર ની રીતના દાખલા તમને સ્વાધ્યાય 2.3 ની અંદર આપી દીધા છે. પેલો દાખલો બીજો દાખલો એવી રીતે તો આપણે જોઈએ. આપેલી બહુપદી છે એ બીજા બહુપદી નો અવયવ છે કે નહીં, તો અવયવ ક્યારે હોય, તો કે ભાજ્ય બહુપદી નો ભાગાકાર ભાજક વડે કરવામાં આવે. ભાગાકાર કરતા જો છેલ્લે જવાબ જીરો શેષ કેટલી વધે, જીરો વધે તો અવયવ છે, અને જો શેષ જીરો ન વધે તો અવયવ નથી. તો આપણે એક દાખલા તરીકે ઉદાહરણ એક્સ્ટ્રા એક આદુ ગણીએ કે ભાગાકાર કેવી રીતે કરવો. તો તમને રકમ ની અંદર P of X બરાબર કિંમત આપી દીધી છે, તો કે X ઘન વત્તા 4X વર્ગ વત્તા 5X માઇનસ 3. અને જેનો ભાગાકાર કરવાનો છે, એટલે કે જેના વડે ભાગાકાર કરવાનો છે, ઈ x વર્ગ માઇનસ 5x પ્લસ 3 છે. તો જોઈએ આપણે ભાજ્ય બહુપદી અંદર આવે તો ભાજ્ય એટલે p of x અને જેના વડે ભાગ પાડવાના છે ઈ બહાર આવે. અને હંમેશા તમે ભાગાકારની અંદર લખો એટલે ઉત્તરતા ક્રમમાં લખવાની, મોટી ઘાતવાળું પદ, પછી નાની ઘાતવાળું, પછી એનાથી નાની, અને છેલ્લે અચળ પદ. ઇન કેસ તમને જો x વર્ગ વાળું પદ નથી આપ્યું, અત્યારે કેટલા આપ્યા છે 4x વર્ગ પણ નથી આપ્યા, તો એ પદને લખી નાખવાનું, પણ 4 ની જગ્યાએ સહગુણક શું લઈ લેવાનું, 0x વર્ગ, એટલે તમારી ગણતરીમાં ક્યારેય ભૂલ પડશે નહીં. તો હવે જો અહીંયા આપણી પાસે બધાયનું પેલું પદ જોવાનું, અહીંયા પેલું પદ આપ્યું છે x નો ઘન, અને અહીંયા બહારની બહુપદીનું પેલું પદ એટલે x નો વર્ગ, તો આ બેનો કરવાનો ભાગાકાર. ચલ સમાન હોય, ભાગાકારમાં હોય, એટલે ઘાતની થાય બાદબાકી, તો 3 માંથી 2 જાય એટલે વૈધા કેટલા, 1. તો આ x વૈધા, x ની એક ઘાત લખો કે ન લખો કંઈ ફેર ન પડે, તો આ x વડે આખે આખા કૌંસનો ગુણાકાર કરવાનો. શું આપ્યું છે, તો કે બહુપદી આપી છે x વર્ગ માઇનસ 5x વત્તા 3, એનો x સાથે ગુણાકાર કરવાનો. તો મૂકો x અહીં, તો x ગુણ્યા x વર્ગ ન ખબર પડે તો રફબુકમાં કરવાનો, x ગુણ્યા x વર્ગ એટલે x ની 3 ઘાત પ્લસ માઇનસ માઇનસ 5x ગુણ્યા x, તો 5x નો વર્ગ ને વત્તા 3x, તો x વડે ગુણાકાર કરો જવાબ આવો એવો, પણ એ જવાબને ઉપાડી ક્યાં મૂકી દેવાના, અહીંયા. તો મૂકો x નો ઘન માઇનસ 5x વર્ગ વત્તા 3x, અને આપણને ખબર જ છે કે ભાગાકાર કરીએ એટલે શું કરીએ છીએ, બાદબાકી, પણ આમાં આપણી પાસે ચલ આપ્યા છે તો શું કરવાનું, જેની પ્લસ હોય એ માઇનસ, નિશાની ફરજિયાત ઉલટાવાની, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ, પેલું પદ પ્લસ માઇનસ ઉડી ગયા. હવે ફરજિયાત તમારે નીચેની નિશાની જ ધ્યાનમાં લેવાની, તો અહીંયા 4 એ પ્લસ, 5 પણ કેવા થઈ ગયા પ્લસ, તો પ્લસ 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 4 ને 5 9x વર્ગ, એ જ રીતે અહીંયા 5 પ્લસ છે 3 માઇનસ છે, તો 5 માંથી 3 જાય એટલે 2x, પણ મોટાની નિશાની મોટું કોણ 5 કે 3, તો કે 5, 5 ની નિશાની કેવી છે પ્લસ, ઉપરથી માઇનસ 3. છો જે x વર્ગ છે, x વર્ગ છે ભાગ હાલે, કારણ કે શેષ બહુપદી રહે એની ઘાત આના કરતા કેવી થવી જોઈએ, નાની, પાયા વર્ગ છે એટલે વર્ગને દૂર કરવા માટે, તો જો બે ના પહેલા પદ લઈ લ્યો, અહીંયા આપ્યા છે 9x વર્ગ, અહીંયા પેલું પદ આપ્યું છે તમને x વર્ગ, તો x વર્ગ x વર્ગ ઉડી ગયા, વૈધા કેટલા 9, તો આપેલી બહુપદીને કેટલા વડે ગુણવા પડે 9 વડે, પણ અહીંયા નિશાની જોવાની પ્લસ છે, અહીંયા કેવી છે પ્લસ, તો કેવા 9 આવશે પ્લસ 9 આવે, તો 9 ગુણ્યા x વર્ગ, આ 9 નો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો,
અત્યારે હું તમને રફબુક માં 12 બાર કરી દઉં છું પણ તમારે પછી આ રીતે નહીં કરવાનું ડાયરેક્ટ પ્લસ 9 x વર્ગ તો કેટલા થાય 9 x વર્ગ માઈનસ પ્લસ માઈનસ 9 5 ને 45 x પ્લસ 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 9 3 ને 78 પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઈનસ પૂરી ગયા પ્લસ માઈનસ પ્લસ 2 પ્લસ 45 45 ને 2 એટલે કે 47 x અને માઈનસ 27 માઈનસ 3 જો નીચેની નિશાની ધ્યાનમાં લેવાની છે તો માઈનસ 27 માઈનસ 3 તો માઈનસ માઈનસ પ્લસ 27 ને 3 એટલે કે 30 તો અહીંયા ઘાત કેટલી આવી છે 1 અહીંયા ઘાત કેટલી છે 2 તો આના કરતા ઘાત કેવી એવી નાની હવે ભાગ હાલે નહીં તો આ તમારો છેલ્લો જવાબ એટલે આને કહી દેવાય શેષ બહુપદી ઉપર આવી ભાગફળ તો ભાગફળ બહુપદી q ઓફ x બરાબર શું મળ્યા છે તો કે x 9 અને શેષ બહુપદી r ઓફ x 47 x 30 આ જ રીતે પરીક્ષાની અંદર પૂછાય આ બે બહુપદી છે તો કે આ બહુપદી આનો અવયવ છે કે નહીં ચકાસો બીજો દાખલો આવવાનો એવો જ એક છે તો જેના અવયવ હોય એટલે જે મોટી રકમ હોય અંદર આવશે નાની રકમ હોય કેવી આવે બાદ ભાગાકાર કરવાનો જો જવાબ 0 આવે આ છેલા એવા 47 x 30 જો જવાબ 0 આવે તો અવયવ છે જો જવાબ 0 આવે 0 નો આવે તો અવયવ નથી તો અહીંયા લખવું હોય તો લખાય કે g of x એ p of x નો અવયવ નથી આ રીતે તમારે સ્વાધ્યાય 2.3 ની અંદર 3 માર્ક ની અંદર આના દાખલા પૂછાય છે મોસ્ટ આઈએમપી છે ઘરે જઈને પ્રેક્ટિસ કરજો સ્વાધ્યાય 2.3 ની અંદર આપેલા છે જો મારો વિડિયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો નવી નોટિફિકેશન માટે બેલ આઇકન ઉપર ક્લિક કરો અને તમારા ગ્રુપ સર્કલ ની અંદર ફોરવર્ડ કરો થેન્ક યુ